આપણી પહેલી મુલાકાત જ્યારે બસ સ્ટોપ પર થઈ, ત્યારથી જ્યાં તું ત્યાં હું, તારા પરછાયાની જેમ તારી તારી સાથે જોઉં છું. તને ના જોઉં તો હું બેચેન બની જાઉં છું, અને અને બીજા કોઈની સાથે જોઉં તો મારી જાત ઉપરનો કંટ્રોલ ગુમાવી બેસું છું. અને આ એનું જ પરિણામ છે. આપણે જ્યારે આપણી વચ્ચેના કાંટાઓને દૂર કરી નાખ્યા હતા, ત્યારે તે લોકોને માફ કરીને ફરીથી ફ્રેન્ડ્સ બનાવી દીધા. ધીસ ઇઝ નોટ ફેર, ધીસ ઇઝ નોટ ફેર. એ લોકોને એમની ભૂલ સમજાઈ ગઈ હતી, એટલે મેં એમને માફ કર્યા. નાઉ વી આર ફ્રેન્ડ્સ. નો નો, આપણી વચ્ચે બીજું કોઈ જ ના આવી શકે. ફક્ત તું અને હું જ, બીજું કોઈ જ નહીં. રાજ, તું મારી પર શક કરે છે. મારી પાસેથી કોઈ તને છીનવી લે, એ હું સહન ના કરી શકું. જો, તું મારી વાત સાંભળ, આમાં છીનવવાની વાત જ નથી આવતી. ઇટ્સ ઇનફ, ઇનફ, ઇટ્સ ઇનફ, ઇનફ, ઇટ્સ ઇનફ, ઇનફ, ઇટ્સ ઇનફ. જીલ 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 ક્યાં ગઈ? જીલ ક્યાં ગઈ? જીલ 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 ક્યાં ગઈ? જીલ રામુકાકા, રામુકાકા, જીલ ક્યાં ગઈ? એ તો જતા રહે. હા, રાજ તને એટલો પ્રેમ કરે છે કે તને બીજા સાથે વાત કરતા પણ નથી જોઈ શકતો, અને તું જ્યાં જાય તે તારા મોબાઈલ દ્વારા તારો હંમેશા પીછો કરતો રહેશે. તને સુખ સાહેબી બધું મળશે, પણ નહીં મળે સ્વતંત્રતા, એટલે કે સગવડતા સાથેની જેલ, જેમાં તારા મનની ઈચ્છાઓ દબાઈ જશે, તારી જિંદગી રૂંધાઈ જશે. તારો એક મહત્વનો નિર્ણય તારા મોતનું કારણ બની જશે, તો એક મોટી ભૂલ થાય એ પહેલા અહીં અટકી જા. નિર્ણય તારા હાથમાં છે, તારે શું કરવું જોઈએ, સોનાનું પિંજરું કે સ્વતંત્ર જિંદગી? રાજ ક્યાં છે? રાજ પણ અંદર ક્યાં જાઓ છો? કહું છું, રાજ ક્યાં છે?